चलो नमस्ते विद्यार्थी मित्रों, धोरण आठ अंदर यूनिट नंबर थ्री अंदर एक्टिविटी फोर आपणे जोई हती। बराबर छे, तमने कीधुं हतुं कि भाई तमे जाते गोतवानो प्रयत्न करजो। बराबर छे, केम बेक, फेल डाउन, लुकिंग एट, लाफडो एट, कपल ऑफ, एंड ऑफ, फूल ऑफ, क्लाइंब अप, रो ऑफ, सेट डाउन एंड लिसन फोर। तो आमां बे थी त्रण आपणे उदाहरण पण कीधा हता। बराबर छे, चलो ए पण जोई लईए जेथी करीने जो तमारे कोई भूल होय अथवा न मळ्यो होय तो आपणने मिली जाए। तो तीजु छे लुकिंग एट द बर्ड्स। तो आपणी जे एक्टिविटी आगळनी एक्टिविटी जोवानुं हतुं तो लुकिंग एट द स्मोल प्लेन। पछी चौथु छे लाफडो एट माय फ्रेंड। तो लाफडो एट ओल्ड मैन, जे आपणी पेली वार्ता छे एनी अंदर लाफडो एट ओल्ड मैन। पछी कपल ऑफ डेज, तो एनी अंदर लखवानुं छे कपल ऑफ स्वीट शॉप्स, कपल ऑफ स्वीट शॉप्स। पछी छठ्ठू छे एंड ऑफ द मूवी, तो एंड ऑफ द फेर, एंड ऑफ द फेर। फूल ऑफ वॉटर, तो फूल ऑफ लार्ज स्टॉल, फूल ऑफ लार्ज स्टॉल। क्लाइंब अप द हिल, तो क्लाइंब अप अ ट्री। रो ऑफ ट्रीज, तो रो ऑफ स्टॉल्स। लिसन फॉर अ वाइल, अहीं पाठ्यपुस्तकनी अंदर आपने कहीं दस आप्या छे। बराबर छे, तो एमां थोड़ाक अडावड़ा पण छे। बराबर छे, पाठ्यपुस्तक अने अहींया जे पीडीएफ छे, पीडीएफनी अंदर थोड़ी घणी भूलो छे। बराबर छे, क्लाइंब अप ध हिल, तो क्लाइंब अप अ ट्री। पछी छे रो ऑफ ट्रीस, तो रो ऑफ स्टॉल्स। पछी छे सेट डाउन, तो सेट डाउन ऑन ध बेन्च। तो पछी छेलू छे लिसन फॉर अ वाइल, तो आनी अंदर जे एक्टिविटी थ्री छे એનાથી ગોતીને લખવાનું છે। બરાબર છે, એટલે આપણને આની પાઠ્યપુસ્તકની અંદર આપ્યા છે। પછી છે માર્ક ટી ઓર ફોર ટ્રુ ઓર એફ ફોર ફોલ્સ ઇન ધ બ્રેકેટ્સ અગેન્સ્ટ સ્પીચ, તો સાચું ખોટું તમારે કહેવાનું છે, પણ એના માટે પાઠ ખાસ વાંચવો જોઈશે। ટીના વિઝિટેડ ધોળાવીરા, ટીનાએ ધોળાવીરાની મુલાકાત લીધી હતી। તો પત્ર કોણ લખતું હતું? ટીના લખતી હતી। ટીનાએ એવું કીધું હતું કે મીના તારો પત્ર મને મળ્યો અને તે ધોળાવીરાની મુલાકાત લીધીને એ જાણીને મને આનંદ થયો, આવું કીધું હતું। બરાબર છે, એટલે ખરેખર મુલાકાત લીધી હતી કોણે? મીનાએ, કારણ કે મીનાએ જ્યારે ટીનાને પત્ર લખ્યો ને ત્યારે એવી કંઈક વાત કરી હશે એવું આપણને પત્રમાં કીધું છે। તો અહીંયા આવશે ફોલ્સ। પછી બીજું છે મીના વિઝિટેડ ધ ટ્રેડ ફેર ઇન માર્ચ 2014, તો મીના એમ કહે છે જે વેપાર મેળાની મુલાકાત માર્ચ 2014માં લીધી હતી એવી કોઈ પણ પ્રકારની વાત આપણને કરી નથી, એટલે આ ખોટું છે। મીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ, મીનાએ ગામના મેળાની મુલાકાત છે પોતાના પેરેન્ટ્સ સાથે કરી હતી। તો મીના તો અહીંયા કંઈ મેળામાં ગઈ એવી કંઈ વાત જ નથી કરી। ટીના એમ કહેતી હતી કે હું મેળામાં ગઈ હતી મારા પેરેન્ટ્સ સાથે। બરાબર છે, તો આ વિધાન પણ ખોટું છે। ધ ટ્રેડ ફેર વોઝ ઇન હાલોલ, ટ્રેડ ફેર છે હાલોલમાં હતો, એટલે કે વેપાર મેળો, વેપાર મેળો તો વડોદરામાં હતો, આ વિધાન પણ ખોટું છે। મીના એટ જલેબીસ, મીનાએ જલેબી ખાધી હતી। બરાબર છે, એવી કોઈ વાત કરી નથી, એટલે આ વિધાન પણ ખોટું છે। એટલે જુઓ તો બધા વિધાન ખોટા આવે છે। બરાબર, હવે એક્ટિવિટી ફાઇવ છે બબ્બેની જોડીમાં કામ કરો અને ટીનાનો પત્ર ફરીથી વાંચો, નીચે આપેલા ત્રણ કોલમમાં મુદ્દા નોંધો। તો માત્ર વિલેજ ફેરની વિગતો, માત્ર ટ્રેડ ફેરની વિગતો અને બંને લાગુ પડતી એ વિગતો તમારે જે પત્ર છે ફરીવાર વાંચીને જાતે કરવાનું છે। બરાબર, ધારો કે વિલેજ ફેર છે તો એમાં ઘણા બધા સ્ટોલ્સ હોય છે, તો એમાં કેવા કેવા સ્ટોલ હોય છે? ટી સ્ટોલ છે, ફ્રૂટ્સ સ્ટોલ છે, બરાબર છે, ટોય શોપ્સ છે, તો એ આની અંદર આવે છે। ટ્રેડ ફેરની અંદર જાઓ તો એમાં પણ મોટા મોટા સ્ટોલ તો હોય છે, પણ કેવા? તો કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ, બરાબર છે, જે ઇલેક્ટ્રોનિક સામાન છે એના સ્ટોલ હોઈ શકે। પછી છે ફ્રીજ છે, બરાબર, વોશિંગ મશીન છે, તો એવા આપણને સાધનો નામ પણ આપ્યા છે। પછી ફાસ્ટફૂડના સ્ટોલ છે, બરાબર છે, તો આ ટ્રેડ ફેરની અંદર જે હોય લખવાનું છે અને બંનેમાં સરખું આવતું હોય એવા તમારે ત્યાં આગળ સેન્ટેન્સ હોય, શબ્દો છે એ લખવાના છે। બરાબર, તો સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી થ્રી, ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ, રાઇટ અ પેરેગ્રાફ, શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ ઓલ્સો ટુ શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ। જો ભાઈ આપણે એક્ટિવિટી થ્રી છે ને એ જોવાની છે, તો તમે એક્ટિવિટી થ્રીમાં આપણે જોઈએ તો એમાં આપણને શું દેખાડે છે? તો કે એક વાર જે પત્ર લખ્યો છે પત્રની આપણને વાર્તા। પછી ધ ટુ ફેર્સ હેવ સમથિંગ સિમિલર ઇન સમ ડિફરન્ટ, બે મેળાની અંદર અમુક વસ્તુ સેમ છે,
અને અમુક વસ્તુ અલગ અલગ છે. તો એનો પેરેગ્રાફ એક લખવાનો છે અને શો વોટ ઇઝ સિમિલર બાય યુઝિંગ વર્ડ્સ લાઇક એન્ડ ઓલસો ટુ. તો તમારે જે શબ્દો છે જે સિમિલર હોય તો એની જેવા તમારે એન્ડ ઓલસો અને ટુ એવા શબ્દોનો ઉપયોગ કરી, એટલે કે આ સંયોજક છે, બરાબર છે, આપણે આગળ ભણ્યા છે ગ્રામરની અંદર સંયોજક. તો એ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય ફકરો છે લખવાનો, શો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ. અને જે ડિફરન્ટ દેખાય છે કે ફોર એક્ઝામ્પલ કે અહીંયા જે વિઝિટ ફેર છે એની અંદર રમકડાની દુકાન હોય છે, પણ જો બટ એટલે કે પણ વેપાર મેળાની અંદર રમકડાની દુકાનો હોતી નથી, ઇલેક્ટ્રોનિક ગુડ્સની દુકાનો હોય છે, બરાબર છે. તો જે ડિફરન્ટ છે એવી રીતે તમારે લખવાનું છે, બરાબર. ફોર એક્ઝામ્પલ અ વિલેજ ફેર હેઝ બિગ ક્રાઉડ એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ. અ ટ્રેડ ફેર ઓલ્સો હેઝ અ બિગ ક્રાઉડ એન્ડ ધેર ઇઝ અ લોટ ઓફ નોઇઝ. એટલે કે જો બંનેમાં સેમ વસ્તુ છે કે વિલેજ ફેર છે એની અંદર પણ મોટું ટોળું જોવા મળે છે અને ખૂબ આ ઝાઝો અવાજ છે સાંભળવા મળે છે, એવી રીતે વેપાર મેળાની અંદર પણ હોય છે. પણ જો ડિફરન્ટ જોવો હોય તો શું છે તો કે જે વિઝિટ ફેર હશે એટલે ગામડામાં જે આપણે મેળો કરીએ, મેળાની અંદર કંઈક સોંગ્સ વાગતા હશે મોટી મોટી પેટીઓમાં, કંઈક ભજન વાગતા હશે. જ્યારે વેપાર મેળાની અંદર એવી કોઈ ભજન કે એવા સોંગ્સ નહીં વાગતા હોય ત્યાં આગળ, બરાબર છે. ત્યાં એનાઉન્સમેન્ટ થતી હોય, કોઈ જાહેરાત હોય આ તે, તો એ થતું હોય છે, બરાબર છે. તો એ ડિફરન્ટ છે. તો આવા વાક્યો છે તમારે જાતે બનાવી અને પછી લખવાના છે. પછી આગળ એક્ટિવિટી જુઓ તો એક્ટિવિટી 6 છે. મનીષા ઇઝ કમ્પેરિંગ વોટ શી વોઝ ડુઈંગ યેસ્ટરડે એન્ડ ટુડે એટ ધ સેમ ટાઈમ, કેન યુ હેલ્પ હર? મનીષા છે એણે ગઈકાલે આજે શું કર્યું ને એની કમ્પેરિઝન કરે છે, તો એને મદદ કરશો? ચલો આપણે એને મદદ કરીએ. ટાઈમ આપ્યો છે સવારે 7 વાગે, સવારે 11 વાગે, બપોરે 1:30 વાગે, સાંજે 6 વાગે અને સાંજે 7:30 વાગે. તો યેસ્ટરડેસ એક્ટિવિટીઝ અને ટુડેસ એક્ટિવિટીઝ એની બે એક્ટિવિટીઝ તમને આપવાનું છે, ગઈકાલે શું કર્યું અને આજે એ શું કરી રહી છે, બરાબર છે, એટલે કે એ જ સમય. તો યેસ્ટરડે એણે શું કર્યું, શી વોઝ રીડિંગ એ બુક, ગઈકાલે સવારે 7 વાગે બુક વાંચી રહી હતી. આજે સવારે 7 વાગે શું કરે છે, શી ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન, એના મમ્મીને આજે રસોઈમાં મદદ કરે છે, રસોડામાં મદદ કરે છે. ટાઈમ એ જ છે પણ એની એક્ટિવિટી બદલાઈ ગઈ. ઓકે, પહેલાં જોઈ લે. પછી સવારે 11 વાગે ડ્રો પિક્ચર, બરાબર છે. તો અહીંયા સવારે 11 વાગે છે એ ચિત્ર છે એ દોરતી હતી. અત્યારે અટેન્ડિંગ પ્રેયર, અત્યારે પ્રાર્થનાની અંદર હાજરી આપે છે, પ્રાર્થના કરે છે. પછી 1:30 વાગે બપોરે મેક પેપર બેગ છે એ બનાવતી હતી અને અહીંયા પ્રેઝન્ટ ક્લાસ એટલે કે ક્લાસમાં હાજર છે. પછી 6 વાગે પ્લે ખોખો, એ જ વખતે આજે શું કરી રહી છે તો મિત્રો સાથે વાતો કરી રહી છે. પછી ગઈકાલે 7:30 વાગે એણે મૂવી જોઈ રહી હતી, અત્યારે હોમવર્ક કરી રહી છે. તો આ મુજબ આપણે વાક્યો છે બનાવવાના છે. પણ જો તમે અહીંયા જે આ બોક્સ આપ્યું છે ને એ બોક્સને તમે સામે રાખજો, કેમ કે અહીંથી જ્યારે વાક્ય બનાવી છે એની ખાસ જરૂર પડશે આપણે, બરાબર છે, આખા બોક્સની, બરાબર. તો આખું બોક્સ એની જરૂર પડશે. તો એ તમે પાઠ્યપુસ્તક સામે રાખજો અને અહીંયા હું નીચે વાક્ય છે એ બનાવું છું, બરાબર. તમે જોજો અહીંયા એક એક્ઝામ્પલ્સ પણ આપ્યું છે. નાવ વી રાઇટ ધ સેન્ટેન્સ લાઇક ધીસ. તો આ રીતે વાક્ય છે તમારે બનાવવાનું. જો અહીંયા અમુક જગ્યાએ તમને ING વાળા રૂપો નથી આપ્યા, ડ્રોઈંગ, મેકિંગ, પ્લેઇંગ, વોચિંગ એવું આવું છું, બરાબર, નથી આપ્યું. અટેન્ડિંગ, પ્રેઝન્ટિંગ, ટોકિંગ, ડુઈંગ, બરાબર છે, અહીંયા પણ નથી આપ્યા. તો એ સમયે ક્રિયા કરી રહી હતી એટલે કે ચાલુ ભૂતકાળ છે અને અહીંયા આજની એક્ટિવિટી છે એટલે કે ચાલુ વર્તમાનકાળની અંદર આપણે બતાવવાનું છે કે આ સમયે આ કરી રહી છે, બરાબર. તો યેસ્ટરડે એટ 7 AM મનીષા વોઝ રીડિંગ એ બુક. ટુડે એટ 7 AM મનીષા ઇઝ હેલ્પિંગ હર મધર ઇન ધ કિચન. તો જો સૌથી પહેલાં આપણે કરવાનું શું છે તો કે ભાઈ અહીંયા જો સૌથી પહેલાં તમને સમય આપ્યો છે યેસ્ટરડે 7 AM, બરાબર. તો હું પણ અહીંયા લખું છું યેસ્ટરડે 7 AM. તમે સાથે સાથે એકાદું વાક્ય લખી નાખજો, બરાબર છે, કારણ કે અહીંયા સમાજ છે નહીં. યેસ્ટરડે એટ 11 AM, ઓકે, યેસ્ટરડે એટ 11 AM મનીષા, જો આની સાથે જ છે કોઈ અલગ વાક્ય નહીં. યેસ્ટરડે એટ 11 AM મનીષા વોઝ શું કરી રહી હતી, જો 11 વાગે ડ્રોઈંગ પિક્ચર લખો. મનીષા વોઝ
ड्रॉइंग, ड्रॉनी पाछळ आईएनजी लागशे ड्रॉइंग पिक्चर, बराबर छे। आ पहेलुं वाक्य बोली जाऊं छूं, यस्टरडे एट 11 AM मनीषा वोज ड्रॉइंग पिक्चर्स, ओके। आ पहेलुं वाक्य। हवे बीजू वाक्य जो, टुडे एट 7 AM, तो एमां कोई चेन्ज नथी करवानो, एवं ज लखवानुं छे। आपणे टुडे, आपणे 11 वाग्यानी वात चाले छे बराबर ने, टुडे एट 11 AM मनीषा इज अटेंडिंग, आईएनजी वर्ब रूप आवेलू छे, अटेंडिंग प्रेयर। टुडे एट 11 AM मनीषा इज अटेंडिंग प्रेयर, ओके। चलो पछी आ पहेलुं वाक्य छे आपणे बनावी नाख्यो बराबर, बेनुं एक एक वाक्य आपणे बनाव्युं। हवे बपोरे 1:30 वाग्यानी वात करवानी छे, ओके। तो फरी वार हवे हुं बोलूं छूं, यस्टरडे एट 1:30 PM, यस्टरडे 1:30 PM એ ચેન્જ કરવાનો છે। મનીષા વોઝ, મનીષા વોઝ મેકનું મેકિંગ, મેકિંગ પેપર બેગ, મેકિંગ પેપર બેગ, ઓકે। બીજું વાક્ય, બીજાનું બીજું વાક્ય, ત્યાં લખો શું કરવાનું છે, કેટલા વાગે, બપોરે 1:30 વાગ્યાની વાત છે બરાબર છે। તો ટુડે એટ 1:30 PM, ટુડે એટ 1:30 PM મનીષા ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ, મનીષા ઇઝ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ, ઓકે। પછી હવે 6 વાગ્યાનું બનાવો, તો 6 વાગ્યે શું કરતી હતી, ગઈકાલે ખો ખો રમતી હતી, આજે વાતો મિત્રો સાથે વાતો કરે છે। તો સૌથી પહેલાં શું કરશું આપણે, યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ એ ખો ખો, યસ્ટરડે એટ 6 PM મનીષા વોઝ પ્લેઇંગ ખો ખો। પછી બીજું વાક્ય, ટુડે એટ 6 PM મનીષા ઇઝ ટોકિંગ વિથ હર ફ્રેન્ડ। ફરી વાર બોલું છું, ટુડે એટ 6 PM મનીષા ઇઝ ટોકિંગ વિથ હર ફ્રેન્ડ, થોડો થોડો ચેન્જ છે આપણે કરવાનો છે। પછી 7:30 વાગે ગઈકાલે મૂવી જોઈ રહી હતી, અત્યારે હોમવર્ક કરી રહી છે। તો યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ એ મૂવી, યસ્ટરડે એટ 7:30 PM મનીષા વોઝ વોચિંગ એ મૂવી। બીજું વાક્ય, ટુડે એટ 7:30 PM ટુડે એટ 7:30 PM મનીષા ઇઝ ડુઈંગ હર હોમવર્ક, ટુડે એટ 7:30 PM મનીષા ઇઝ ડુઈંગ હર હોમવર્ક, ઓકે। તો આ મુજબ વાક્યો છે બનાવવાના હતા। હવે એક્ટિવિટી 7 છે, રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ, ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ વિલ હેલ્પ યુ રાઇટ અબાઉટ વન પ્લેસ। તો અહીંયા એક્ટિવિટી 7 આપી છે, એની અંદર એવું કીધું છે કે ભાઈ તમારે તમારા મિત્રને પત્ર લખવાનો છે, અને નીચેના જે પ્રશ્નો છે એ મદદથી તમારે કરવાનું છે, અને રાઇટ અબાઉટ વન પ્લેસ, કોઈ એક જગ્યા વિશે તમારે કહેવાનું છે। તો પહેલો પ્રશ્ન છે, વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ, તમે કયા સ્થળની મુલાકાત લીધી હતી। બીજું, વેન ડીડ યુ ગો થેર, તમે ક્યારે ગયા હતા। ત્રીજું, હાઉ ડીડ યુ ગો થેર, કઈ રીતે ગયા હતા, બસમાં, ફોર વ્હીલમાં, સાયકલ લઈને। ચોથું, હુ વેન્ટ વિથ યુ, તમારી સાથે કોણ ગયું હતું। પાંચમું છે, વોટ ડીડ યુ લાઇક ઓર ડિસલાઇક, તમને શું ગમ્યું ને શું ન ગમ્યું। તો આ પાંચે પાંચ પ્રશ્નો સમાવેશ તમારે પત્રની અંદર કરી નાખવાનો છે બરાબર। તો એ પત્ર તમારે સામેના પેજ ઉપર લખવાનો છે બરાબર છે। તો અત્યારે તો આપણે એ લખ્યું નથી, કારણ કે PDF ફાઇલ છે બરાબર છે। તો તમે ઘરે બેઠા બેઠા ટ્રાય કરજો, નહીં તો આપણે જ્યારે રૂબરૂ ભેગા થશું ત્યારે આ પત્રની ચર્ચા આપણે જરૂર કરશું બરાબર। આગળ જેમ પત્ર લખ્યો એમ કે સૌથી પહેલાં અહીંયા તમારે શું કરવાનું છે, તો કે નામ છે લખવાનું છે બરાબર છે, તારીખ છે બરાબર,
તમારું તો એડ્રેસ તમારે લખવું હોય તો એ પણ તમે અહીંયા લખી શકો, નામ પછી એડ્રેસ પછી તારીખ, ઓકે. અને પછી તમારા મિત્રને લખો છો એટલે ડિયર ફ્રેન્ડ અથવા તો એનું નામ તમે અહીંયા લખી શકો, બરાબર છે. એટલા ખાનામાં આવું છે, ડિયર ફ્રેન્ડ છે એ એટલા ખાનામાં આવી છે. પછી અહીંયા અલ્પવિરામ કરી અને અહીંથી તમારે અલ્પવિરામ છે એની નીચેથી તમારે લખવાનું શરૂ કરવાનું છે, એટલે કે ત્યાં ફકરો પાડી અને પછી તમારે સ્ટાર્ટ કરવાનું છે. પહેલો ફકરો, પછી બીજો ફકરો, એવી રીતે 2 થી 3 ફકરાની અંદર તમારો પત્ર તમારે પૂરો કરવાનો છે. અને છેલ્લે તમારે અહીંયા લખવાનું છે યોર લવિંગલી ફ્રેન્ડ, યોર લવિંગલી, તમારે આખું સમાઈ જશે બરાબર, લવિંગલી ફ્રેન્ડ, ત્યાં તમારું નીચે નામ આવી જશે. આપણે ચર્ચા કરશું બરાબર, ચિંતા કરવાની જરૂર નથી. અને આમ તો કોઈ ટોપિક હોય અંગ્રેજીની અંદર, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, તકલીફ હોય તો મૂંઝાવવાની જરૂર નથી. એટલે પછી આપણે બનતો એવો પ્રયત્ન કરશું, છતાં આપણે જ્યારે રૂબરૂ ભેગા થઈએ ત્યારે ચોક્કસ ફરીવાર આપણે જે ડિફિકલ્ટીસ છે એનો અભ્યાસ કરીશું. બરાબર, તો અહીંયા આમ યુનિટ નંબર 3 છે એ કમ્પ્લીટલી પૂરા થાય છે. હવે આના પછી જે છે યુનિટ 4 અને ટેક્સ્ટ બુકનો છેલ્લો ટોપિક છે, ટેક્સ્ટ બુકની અંદર છેલ્લો ટોપિક છે યુનિટ નંબર 4, બસ પછી પાઠ્યપુસ્તક સંપૂર્ણ પૂરું થઈ જાય છે. ગ્રામરની અંદર પણ લગભગ આપણે ગ્રામરનો જે ટોપિક છે એ બધા પૂર્ણ થઈ ગયા છે, કમ્પોઝિશન છે એની અંદર બાકી છે, બરાબર છે. એ પણ એકદમ સરળ છે, એમાં કોઈ ઝાઝું એવું કંઈ છે નહીં. પણ મેં કીધું એમ છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે ચોક્કસ ફરીવાર આપણે લઈશું, બરાબર છે. તો આપણે બનતો પ્રયત્ન કરીએ છીએ. ચાલો યુનિટ નંબર 4 છે એની થોડી ઘણી ચર્ચા છે આપણે કરી લઈએ, બરાબર. પણ હા, તમે યુનિટ નંબર 4ના સ્પેલિંગ છે લખીને પાકા કરી નાખજો, જેથી કરીને જે આખો પાઠ છે એ સાયન્સ ઉપર છે, બરાબર છે. એટલે એમ કહીએ કે જે એની અંદર જે શબ્દો વાપરવામાં આવ્યા છે એ થોડાક અઘરા છે તમારા માટે, એટલે સ્પેલિંગ કરશો તો વધારે મજા આવશે. કારણ કે વિજ્ઞાન છે એ આખું અંગ્રેજીમાં આવે તો થોડીક તકલીફ પડે, બરાબર છે. તો ખાસ તમારે બધાએ સ્પેલિંગ કરવા પડે, બરાબર. ચાલો યુનિટ નંબર 4 છે સંતુર, બરાબર છે. આપણે ઘણા બધા પ્રવાસ કર્યા હશે પણ અહીંયા નાનકડો એવો પ્રવાસ છે સંતુર. સન એટલે કે સૂર્ય અને ટૂર એટલે કે પ્રવાસ. તો આવું ક્યાંક ને ક્યાંક તમે સમાજમાં અથવા વિજ્ઞાનમાં તો ભણ્યા હશો સંતુર, એટલે ટૂર વિશે નહીં પણ સૂર્ય વિશે તમને ઘણી બધી માહિતી હશે, કે વિજ્ઞાનમાં તમારે આવ્યું છે કે સમાજમાં આવ્યું છે, બરાબર છે. તો એની અંદર આપણે જોવાનું છે. પણ યુનિટ નંબર 3 કમ્પ્લીટ કર્યા પછી યુનિટ નંબર જે 4 છે આપણું લાસ્ટ યુનિટ છે, બરાબર. અને મેં કીધું એમ કે ઘણા બધા એની જે મેઇન લેસન છે ને એ આખો સાયન્સ ઉપર રહેલો છે, બરાબર છે. તો તમે સ્પેલિંગ કરશો પછી આપણે એનો અભ્યાસ કરીએ તો વધારે અનુકૂળતા રહેશે, બરાબર છે. તો એ સરસ મજાની વાર્તા પણ આપી છે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર. તો ત્યાં સુધી તમે બધા છે એ બી રેડી રહેજો, બરાબર, એટલે વાંધો ન આવે. પણ હા, તમે આ પાઠને સરસ મજાનો વાંચજો, કારણ કે ખૂબ મજા આવે એવો પાઠ છે. અહીંયા નાનકડી એવી વાર્તા પણ આપી છે પવન અને સૂર્યની, બરાબર. અને આગળ પછી અમે કીધું એમ કે આપણો જે મેઇન ટોપિક છે સોલાર એનર્જી, સૌર ઉર્જા આવશે. તો કેટલો બધો આપણને ઉપયોગી છે સૌર ઉર્જા, તમે આમ તો ઘણા બધા લોકોના ઘરે તમે જોયું છે, પેલી અગાસી ઉપર મોટી મોટી તાસકો છે લગાડેલી છે, બરાબર છે. તો એ સૌર ઉર્જા છે એના ઉપયોગથી વીજળી છે ઉત્પન્ન કરવામાં આવે છે અને એનો ઉપયોગ અત્યારે કરીએ છીએ. અને બીજું અહીંયા ખાસ તમે જુઓ એક આ ટોપિક છે એક્ટિવિટી 3, એમાં સૂર્ય વિશે ઘણી તમે જાણતા ન હો ને એવી ઘણી બધી માહિતીઓ અહીંયા આપી છે. પણ મેં કીધું એમ આપણે જ્યારે યુનિટ નંબર 4 સ્ટાર્ટ કરશું ત્યારે બધી વિશેષ જોઈશું, બરાબર છે. પણ તમે એકવાર પાઠનું રીડિંગ પણ કરી નાખજો, બરાબર. ખરેખર બહુ મજા આવે એવો પાઠ છે અને ઘણી બધી એમ કહેવાય કે રસપ્રદ વાતો છે સૂર્ય વિશે એ પણ જાણવા મળશે. બસ અહીંયા સુધી રાખું છું, નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે ભેગા થઈએ ત્યારે આપણે યુનિટ નંબર 4 છે એ સ્ટાર્ટ કરશું, ઓકે. ત્યાં સુધી આવજો, થેન્ક યુ.